वंदे मातरम विद्यार्थी मित्रों, भारत देश अनेक सांस्कृतिक विविधताओं धरावतो लोकशाही देश छे। आपणो भारत देश अंग्रेजोनी गुलामीमांथी ईस्वीसन 1947 आज़ाद थयो हतो। भारतनी भूमिने माता समान मानवामां आवे छे। विद्यार्थी मित्रों, तमने आपणा भारतना राष्ट्रीय प्रतीको विशे तो खबर ज हशे कि राष्ट्रीय पक्षी क्यूँ है, राष्ट्रीय फल क्यूँ है, राष्ट्रीय प्राणी क्यूँ है, आ बधी विषय तो तमने खबर ज हशे। आपणो सूत्र शू है तमने खबर है, सत्यमेव जयते, सत्यनो ज जय थावो। आपणो भारत देश आपणी मातृभूमि विषे घणुं बधुं जाणवा जेवुं छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे एवी ज एक कविता भणवाना छे, छठ्ठी कविता, भवतु भारतम, भारत देश थाओ। हवे जोईए एनो अनुवाद अने समझूती। भारतम भारतम भवतु भारतम, शक्ति समृतम युक्ति समृतम, शक्ति युक्ति समृतम भवतु भारतम। तो भारतम भारतम, भारत देश शक्ति समृतम एटले शुं कहे छे, शक्ति थी भरपूर छे। भारत देश केवो छे? शक्ति थी भरपूर छे। युक्ति समृतम, भारत देश युक्ति थी प्रयुक्ति थी सज्ज छे। युक्ति એટલે કે સ્વવિકાસ માટે પોતે સજ્જ છે, તૈયાર છે, બરાબર છે, બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર છે। ત્યાર પછી શક્તિયુક્તિ સમૃતમ ભવતુ ભારતમ, શું કહે છે? ભારત દેશ શક્તિ અને યુક્તિથી, બરાબર છે, પોતાની શક્તિથી અને બુદ્ધિથી સંપન્ન છે। કેવો છે? સંપન્ન છે। તો શું કહે છે કે ભારત દેશ કેવો છે? શક્તિથી ભરપૂર છે અને યુક્તિ પ્રયુક્તિથી સજ્જ છે, અને ભારત દેશ શક્તિ અને યુક્તિથી બંનેથી સંપન્ન છે। તો પહેલું જોઈએ અનુવાદ, ભારત દેશ શક્તિથી ભરપૂર છે, ભારત દેશ યુક્તિથી યુક્તિ પ્રયુક્તિઓથી સજ્જ છે, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। હવે આગળ જોઈએ, શસ્ત્રધારકમ ભવતુ ભારતમ। હવે શું કહે છે? ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો છે। ભારત દેશ કેવો છે? શસ્ત્રો અને અસ્ત્રો જે બંને જે આધુનિક યુગ પ્રમાણે જે લડત માટેના સાધનો બનાવાયા છે તે બંનેથી યુક્ત છે, એ બંને ધારણ કરનારો ભારત દેશ છે। ત્યાર પછી બીજી લીટીમાં શું કહ્યું છે? શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, શું કહે છે? શસ્ત્ર અને શસ્ત્રમાં અધિકારવાળો છે એટલે ભારત દેશ કેવો છે? શસ્ત્ર એટલે કે હથિયાર, બરાબર છે, અને શાસ્ત્ર એટલે શું? જ્ઞાન વિજ્ઞાનને ધારણ કરનારો દેશ છે। એટલે શસ્ત્ર પહેલાં શું કહ્યું છે? પહેલી લીટીમાં ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો, શસ્ત્રને ધારણ કરનારો દેશ છે। ત્યાર પછી બીજી લીટીમાં શું કહ્યું છે? શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, એટલે શું કહે છે? શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે। તો ફરી અનુવાદ જોઈએ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। તો ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, શસ્ત્રને ધારણ કરનારો શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો। તો ફરી જોઈ લઈએ, ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત
देश युक्ति प्रयुक्तियों थी सज्ज, भारत देश शक्ति अने युक्ति थी संपन्न बनो। पछी बीजू शू कहूँ छे के भारत देश शस्त्र अने शस्त्र ने धारण करनारो शस्त्र ने धारण करनारो छे। त्यार पछी शू कहूँ छे शस्त्र अने शस्त्र ने अधिकार वाळो बनो। तो आ थयो आपणो अनुवाद। हवे जोईए आगळ। हवे जुओ रीति संस्कृतम नीति संस्कृतम, रीति नीति संस्कृतम भवतु भारतम। हवे शू कहे छे के भारत देश संस्कारी जीवन शैली वाळो छे। केवी शैली वाळो छे? संस्कारी जीवन शैली वाळो छे। त्यार पछी शू कह्यु छे नीति संस्कृतम, एटले शू कहेवाशे? संस्कारी नीति वाळो छे। केवो छे? संस्कारी नीति वाळो छे। रीति संस्कृतम एटले शू? संस्कारी जीवन शैली वाळो, बराबर छे। तो आपणे बहारना देश मां जोईए तो जीवन शैली बधानी घणी अलग होय छे, જ્યારે ભારતીય સંસ્કૃતિમાં હું શું સાને મહત્વ આપવામાં આવે છે? તો સંસ્કારોને, બરાબર છે। તો સંસ્કારની નીતિ નિયમો અને નીતિ સંસ્કૃતમ, એ ભારત દેશ કેવો છે? નીતિ નિયમો ઉપર ચાલનારો દેશ છે, સંસ્કારની નીતિ નિયમો વાળો છે। ત્યાર પછી શું કહ્યું છે? રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, સંસ્કારી રીતિ અને સંસ્કારી નીતિ બંનેથી યુક્ત બનો। હવે ફરી અનુવાદ જોઈએ। ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો, સંસ્કારી નીતિ નિયમ વાળો અને સંસ્કારી રીતિ અને સંસ્કારી નીતિ બંનેથી યુક્ત બનો। આગળ જોઈએ કર્મનિષ્ઠકમ ધર્મનિષ્ઠકમ, કર્મ ધર્મનિષ્ઠકમ ભવતુ ભારતમ। હવે શું કહે છે? કર્મનિષ્ઠકમ, ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો છે। શું કહ્યું છે? કર્મ પ્રત્યે, બરાબર છે। તો આપણો મહાન ગ્રંથ કયો છે? શ્રીમદ ભગવદ્ ગીતા। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ આપેલ કર્મના સિદ્ધાંત વિશ્વ પ્રસિદ્ધ છે, જે ભારત દેશની જ દેન છે, બરાબર છે। તો અહીં આ ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ છે, બરાબર છે। કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રી કૃષ્ણ કોને કહે છે? અર્જુનને, એ ચિત્ર અહીં આપવામાં આવ્યું છે। તો શું છે? ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો છે, અને કર્મની સમજ આપણને ક્યાંથી મળે છે? શ્રીમદ ભગવદ્ ગીતામાંથી। ત્યાર પછી શું કહ્યું છે? ધર્મનિષ્ઠકમ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો, બરાબર છે। કર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળા બનો અને ધર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળા બનો। કર્મ ધર્મનિષ્ઠકમ ભવતુ ભારતમ, અને કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો। તો સાની સાની વાત કરી છે? તો ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો અને કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો। હવે જોઈએ આગળ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ। હવે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, તો ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો છે। હવે આપણા અહીં પ્રાચીન સમયમાં ઘણા બધા ભક્તો આપણને જાણવા મળે છે, જેમ કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, પ્રહલાદ છે। આ બધા ભક્તિનું ઉદાહરણ છે કે જેમણે સાક્ષાત ભગવાનને પ્રસન્ન કર્યા હતા, અને એ આપણને શું સૂચવે છે? ભક્તિનું સૂચન કરે છે। તો ભક્તિને સિદ્ધ કરનારો દેશ છે ભારત દેશ, કેવો છે?
ભક્તિને સિદ્ધ કરનારો છે. મુક્તિ સાધકમ, મુક્તિ મોક્ષને સાધનારો દેશ છે. કેવો દેશ છે? મુક્તિને સાધનારો દેશ છે. ત્યાર પછી જોઈએ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભક્તિ અને મુક્તિને બંનેને સિદ્ધ કરનારો બનો, બરાબર છે? તો ભવતુ ભારતમ, ભારતમ ભવતુ ભારતમ, ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ. તો ફરી અનુવાદ જોઈએ, ભારત દેશ, ભારત દેશ, ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ મુક્તિ મોક્ષને સાધનારો, ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો બનો. તો આ થઈ તમારી કાવ્યો. હવે ફરી જોઈ લઈએ કે કયા કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલી પંક્તિમાં શું કહ્યું છે? શક્તિ અને યુક્તિ, બરાબર છે? શક્તિ અને યુક્તિની વાત કરવામાં આવી છે. શક્તિ અને યુક્તિથી સંપન્ન બનવા કહ્યું છે. બીજામાં શું કહ્યું છે? તો બીજામાં શું કહ્યું છે? શસ્ત્ર અને અસ્ત્રો અને સાથે શાની વાત કરી છે? શસ્ત્રોની, બરાબર છે? હથિયારોની તો વાત કરી જ છે, પણ સાથે શાની? જ્ઞાન વિજ્ઞાનની પણ વાત કરી છે, શસ્ત્રની પણ વાત કરી છે. આગળ જોઈએ તો રીતિનીતિ, બરાબર છે? સંસ્કારની વાત કરવામાં આવી છે. તો રીતિ સંસ્કૃત અને નીતિ સંસ્કૃત સંસ્કારની વાતો કરવામાં આવી છે. ત્યાર પછી કર્મ અને ધર્મ, બરાબર છે? તો કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનવાનું કહ્યું છે અને ધર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળા બનવા કહ્યું છે. અને છેલ્લું શાનું આવશે? ભક્તિ અને મુક્તિ. તો ભારત દેશ કેવો બનવો જોઈએ? તો ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ મોક્ષને સાધનારો બનવો જોઈએ. તો આ થઈ તમારી કવિતા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન એક, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. પહેલાં હું ઉચ્ચારણ કરીશ, ત્યાર પછી તમે ઉચ્ચારણ કરજો. શક્તિ સંભૃતમ, યુક્તિ સંભૃતમ, કર્મનિષ્ઠકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. તો ફરી ઉચ્ચારણ કરીએ. શક્તિ સંભૃતમ, યુક્તિ સંભૃતમ, કર્મનિષ્ઠકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. હવે પ્રશ્ન બે, નીચેની ખાલી જગ્યા પૂરો. હવે પહેલું છે કર્મનિષ્ઠકમ, તો તેની સાથે શું આવશે? ધર્મનિષ્ઠકમ. કર્મનિષ્ઠકમ, ધર્મનિષ્ઠકમ. બીજું, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજું, શસ્ત્રધારકમ, ખાલી જગ્યા ધારકમ, શાસ્ત્ર, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. ચોથું, રીતિ સંસ્કૃતમ, ખાલી જગ્યા સંસ્કૃતમ, તો શું આવશે? રીતિ નીતિ. તો રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. પાંચમું, ભક્તિ સાધકમ, ખાલી જગ્યા સાધકમ, ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. આ થયો તમારો પ્રશ્ન બે. હવે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખો. તો આ તમારે લખવાની છે. તો પહેલી છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. અને બીજી છે શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. તો આ બંને કાવ્ય પંક્તિ તમારે સારા અક્ષરે લખવાની છે. હવે જોઈએ ચોથું. તો કાવ્યમાંથી શબ્દ શોધી ઉદાહરણ પ્રમાણે શબ્દની જોડી બનાવો. હવે જુઓ,
શક્તિ અને યુક્તિની જોડી બનાવી છે. હવે અહીં આપણે બનાવી છે શસ્ત્ર અને શસ્ત્ર, બીજું રીતિ અને નીતિ, ત્રીજું ચોથું કર્મ અને ધર્મ, અને પાંચમો છે ભક્તિ અને મુક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી કાવ્યની સમજૂતી અને સ્વાધ્યાય. તો આ કાવ્યનો અનુવાદ તમારે મોઢે કરવાનો છે, સાથે કાવ્ય પંક્તિ પણ મોઢે કરવાની છે. અને આ નોટ આ કાવ્યનો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. અસ્તુ.